શિક્ષણમાં પરિસ્થિતિ એવી આવતી જાય છે કે ન્યુસન્સ વેલ્યુની વેલ્યુ વધી ગઈ છે, અને વેલ્યુની વેલ્યુ કરવા માટે થઈને આખી એક રામકથાનું આયોજન કરવું પડતું હોય છે. અહીંથી પ્રસંગોપાત કેટલાક વિચારકોના મનને વિચારો પણ રજૂ થતા રહ્યા છે. આજે આપણી વચ્ચે ડૉક્ટર ભદ્રાયુ વછરાજાની એમના વિચારો રજૂ કરવા પધારવાના છે. ભદ્રાયુભાઈ વિવિધ વર્તમાન પત્રોમાં કટાર લેખન કરે છે, અને એમના વિવિધ ક્ષેત્રના વિચારોથી આપણે સુપરિચિત છીએ. પણ મૂળતઃ તો ભદ્રાયુભાઈનો શિક્ષણ સાથેનો સુદીર્ઘ અને સુદૃઢ એવો નાતો રહ્યો છે. જુદી જુદી કોલેજોમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ વર્ષો સુધી એમણે એમના અધ્યયન, અધ્યાપન અને માર્ગદર્શનનો લાભ આપ્યો છે, અને છેલ્લે આ લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકેની જવાબદારી સંભાળીને પણ ભદ્રાયુભાઈએ એક વર્ષ સુધી આ લોકભારતી યુનિવર્સિટીના વિકાસ વિસ્તારમાં પણ મૂલ્યવાન એવું યોગદાન આપ્યું છે. હું ભદ્રાયુભાઈને વિનંતી કરું એમના વિચારો રજૂ કરે. આપણા સૌના પ્રિય અને સમગ્ર ત્રિભુવનના પરમ પ્રિય શ્રી બાપુના ચરણમાં વંદન. આપ સૌને જય સિયારામ. ધન્યતા એ વાતની અનુભવું છું કે આ વ્યાસપીઠના અનુગ્રહથી ઘણી વખત મારે આવી રીતે બોલવાનું થયું છે, પણ આજે એક વરિષ્ઠ શિક્ષકના સાનિધ્યમાં એક નાનકડા શિક્ષક તરીકે મારી વાત રજૂ કરવાનો મને લાભ મળ્યો છે, તે બદલ હું આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરું છું. મને બાપુ એવો વિચાર આવ્યો કે રાષ્ટ્ર અત્યારના નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ઉપર વર્ક કરી રહી છે, પણ જો કોઈ એનો ડ્રાફ્ટ અત્યારના ઝીણવટથી વાંચે તો એની અંદર 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે. કોઈ કારણથી ગાંધીનું નામ નથી લેવામાં આવ્યું, એટલું જ બાકી છે. એ જે મૂલ્યો કે જે NEP અમે અત્યારના ખૂબ વર્ક કરી રહ્યા છીએ એ અહીંયા જીવાયા છે, અને એ જીવનારી આ સંસ્થા લોકભારતીના 4 માનવીય આધાર સ્તંભો છે. મારો લગભગ 45 વર્ષનો લોકભારતી સાથેનો નાતો છે. મનુદાદાની સાથે યુવાન અવસ્થામાં ગોષ્ઠીઓમાં ભાગ લેવાનો મને લાભ મળ્યો. બુચદાદા તો મારા પરમ ગુરુના મામા થાય, એટલે એમણે જમણી આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ અહીંયા આવીને એમને મળેલા. અને અરુણભાઈ સાથે તો એમ કહેવાય કે મારો અતૂટ નાતો છે. બાપુ, આપને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે મારા જીવનનું પહેલું પુસ્તક મેં લખ્યું એમની પ્રસ્તાવના અરુણભાઈએ લખી હતી. આ ઋણ મને ચૂકવવાનો એક થોડોક લાવો મળ્યો, એટલે આપના શબ્દોમાં કહું તો લોકભારતી યુનિવર્સિટીનું મંગલ આચરણ કરવાની તક મને મળી છે. ખાસ કરીને આપણને ખ્યાલ છે કે શિક્ષણમાં પરિસ્થિતિ એવી આવતી જાય છે કે ન્યુસન્સ વેલ્યુની વેલ્યુ વધી ગઈ છે, અને વેલ્યુની વેલ્યુ કરવા માટે થઈને આખી એક રામકથાનું આયોજન કરવું પડતું હોય છે. પણ આ સંસ્થા એવી છે
કે જેની સાથેનો અનેક લોકોનો અપાર નાતો છે, છેક નાના દાદાથી લઈને આજ સુધી પણ એવા લોકો જોડાયેલા છે કે જેને લઈને સંવર્ધન થતું આવ્યું છે. આ લોકભારતી યુનિવર્સિટી એ વર્ગખંડનું શિક્ષણ આપતી યુનિવર્સિટી નથી. અહીંયા શીખીને શીખવાનું નથી, અહીંયા કરીને કેળવવાનું છે. અત્યાર સુધી અહીંયા વર્ગો ચાલ્યા છે, BRS ચાલ્યું છે, BA ચાલ્યું છે, બધું જ ચાલ્યું છે, પણ એની ઉપર પ્રાધાન્ય વર્ગખંડોનું રહ્યું છે. જ્યારે યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ ખેતરોમાં જઈને કામ કરે, ખેતરોમાં એ સજીવ ખેતી કરીને અળસિયા ઉગાડે, કુદરતી ખાતર બનાવે, એ ખાતર નાખીને ખેતી કરે, ખેતી કરીને પાક લણે, લણીને જોખીને એ ખાડામાં મોકલે, અને એનું વેચાણ કેવી રીતે થાય, એટલે એગ્રોનોમી, એગ્રો પ્રોસેસિંગ, એનિમલ હસ્બન્ડરી, ડેરી સાયન્સ, આ બધા કોર્સ અહીંયા લોકભારતી યુનિવર્સિટીના વડપણ હેઠળ શરૂ થયા છે. એમ કહેવાય કે ફરી એકવાર ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટીના માધ્યમથી ગામડા માટે પ્રવૃત્ત થઈ છે, એનો આપણને સૌને આનંદ હોવો જોઈએ. મને એવું લાગે છે કે નઈ તાલીમના નવા કલેવરની શરૂઆત અહીંયા થઈ છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ, અરુણભાઈએ પણ પહેલે દિવસે કહ્યું કે અમારી અનેક સંસ્થા બંધ કરશો તો નઈ તાલીમ તો રહેશે, પણ આ લોકભારતી યુનિવર્સિટી એ નઈ તાલીમના નવા કલેવરનો આરંભ છે. અને આરંભે આપ જ્યારે અહીંયા કથાગાન માટે પધાર્યા છો એ અમારા સૌ માટે બહુ મોટું સદભાગ્ય છે. મને ચાર માનવીય આધારો કયા બાપુ, તો એમની એક ટૂંકી વાત કરવામાં રસ છે. નાના દાદાએ લોકભારતીની સ્થાપના ચોક્કસ કરી, પણ નાના દાદાએ તો 1961માં વિદાય લીધી અને 56-57માં એમણે મનુદાદાને કહ્યું કે લ્યો હવે તમે વહીવટ સંભાળો. નાના દાદાનો પછીનો જે સમય હતો એ માર્ગદર્શક મંડળનો સમય હતો, પણ આ માર્ગદર્શક મંડળ શબ્દ અત્યારે થોડો વગોવાયેલો છે, ત્યારે બહુ મૂલ્યવાન હતો. એટલે નાના દાદા પોતાના નિવાસમાં જ્યાં આપ અત્યારના આપનો નિવાસ કરી રહ્યા છો ત્યાં બેસીને એવા કામ કરતા કે જે કામથી મનુભાઈ, મૂળશંકરભાઈ અને બૂચ દાદાને ટેકો મળતો. બહુ નાનકડી જેવી યાદ રાખવા જેવી વાત કે એ સમયે દિલ્હીથી ડૉક્ટર ભાણ નામના એક સરકારી પ્રતિનિધિ લોકભારતી જોવા આવ્યા અને જોઈને નારાજ થયા. એણે એવું કહ્યું કે જહાં વિદ્યાર્થી પઢતે હૈ વહાં હી વો સોતે હૈ, એસી તો કોઈ કોલેજ હો સકતી હૈ, યુનિવર્સિટી હો સકતી હૈ. લાઇબ્રેરીથી નારાજ થયા, લગભગ એ નારાજના મૂડમાં જ આવ્યા, નારાજના મૂડમાં ગયા. પણ જાય એ પહેલાં આ મુરબ્બીઓ એમને નાનાભાઈ પાસે લઈ ગયા. નાનાભાઈ પાસે પણ એમણે એ જ તોરથી, સરકારી તોરથી વાતચીત કરી, પણ નાનાભાઈ તો નાનાભાઈ હતા. એમણે પણ કહ્યું કે આપકી બાત સહી હૈ, જહાં બચ્ચે પઢતે હૈ વહાં સો કેસે સકતે હૈ, યે અચ્છી બાત નહીં હૈ, આપ સરકાર કી ઓર સે જો ભી ગ્રાન્ટ મિલતી હૈ વો વાપસ લે સકતે હૈ, આપ જાકે ઓર્ડર કરવા દીજીએ, હમે ગ્રાન્ટ નહીં ચાહીએ, ઓર હો સકે તો યહાં કે જો મકાન બને હુએ હૈ વો ભી સરકારી ગ્રાન્ટ સે બને હૈ, યહાં સે ઉનકો ઉખાડ કે લે જાઈએ ઓર દિલ્હી મેં ટાક દીજીએ. માય ડિયર ફ્રેન્ડ, એટ ધેટ ટાઈમ નાનાભાઈ વોઝ નોટ ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન, પણ એક વડીલ તરીકે નાનાભાઈએ દિલ્હીના એ ડૉક્ટર ભાણને એવી રીતે સમજાવ્યા અને ભાણે જઈને દિલ્હીમાં રજૂઆત કરી. એ વખતે શિક્ષણ મંત્રી શ્રીમાળી હતા, એમણે અફસોસનો પત્ર લખ્યો, નાનાભાઈની માફી માગી અને કોઈ જ કોર્સ બંધ નહીં કરવામાં આવે, સરકારી સહાય ચાલુ રહેશે એવું એ પત્રમાં એમણે વિશ્વાસ બંધાવ્યો. આ માનવીય આધાર સ્તંભ.